ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार, तो जोईए आजना स्थानिक समाचार। कच्छना प्रभारी मंत्री પરબતભાઈ પટેલ ने જીકે જનરલ હોસ્પિટલ માં એક પણ ક્ષતિ દેખાણી નહીં, લોકો માં અનેક તર્ક વિતર્કો ચર્ચાયા। ભુજની જીકે જનરલ હોસ્પિટલની ગઈકાલે અચાનક કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલ તથા જિલ્લા ભાજપા પ્રમુખ પંકજભાઈ મહેતાએ મુલાકાત લીધેલ હતી। ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા પ્રભારી મંત્રીએ હોસ્પિટલના ખૂબ જ વખાણ કરેલ હતા। હોસ્પિટલની મુલાકાત લીધી હતી મારા ખ્યાલથી, ત્યાં ખાસ કરીને તમને શું જોવા મળ્યું? મિત્રો, આજ અમારી હોસ્પિટલ અત્યાર સુધી સરકાર હસ્તક હતી અને હવે મેડિકલ કોલેજ જે અદાણીને આપી છે એના હસ્તક છે। हूँ अमरा भाजप प्रमुख पंकज भी बने भेगा था। मित्रों, मैं कोई ने कीधु पण नहीं कि हूँ हॉस्पिटल के मेडिकल कॉलेज में आऊँ। तो सरप्राइज दियो तो सवार नी कड़कड़ती ठंडी में 9:30 मित्रों, पर त्या जाइने मैं जोई तो एनी स्वच्छता क्लीन नीट एकदम विद्यार्थियों की एकदम चाली रही है। જ્યારે હકીકતમાં માં આશાપુરા તથા કચ્છિત ટીવી સમાચારની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે મંત્રીશ્રીની બધી જ વાતોની પોલ ખુલેલ હતી। મંત્રીશ્રીએ સ્વચ્છતાની વાત કરેલ હતી તો આ જગ્યાએ ગટરના પાણી ખુલ્લેઆમ હોસ્પિટલમાંથી વહી નીકળતા જોવા મળેલ છે। હોસ્પિટલની અંદરની તરફ સ્ટાફ ટોયલેટ જાણે વર્ષો થયા સાફ ન થયા હોય તેવું લાગે છે। વિદ્યાર્થી મિત્રોને પણ મળ્યો અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને મળ્યો અને ડીન અને એના વહીવટ કરતા હોય જે મિત્રો મારા ગયા પછી અમને ખ્યાલ આવ્યો કે લોકો અમે પોતપોતાના કામમાં રોકાયેલા હતા। વિભાગમાં જઈને જે તે પેશન્ટોની પણ જે મિત્રો મુલાકાત લીધી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારું એટલું ડેવલપ છે, અદાણી જે ડેવલપ કર્યું છે અને લોકોને જે લાભ મળે છે, પીડિયાટ્રિક વોર્ડ કે નાના ભૂલકા જન્મેલા કે જે 5નો આઈસીયુ વોર્ડ તો એના 15 કર્યો છે અને જેમાં મેં જઈને જોયું એક પણ પૈસાના ખર્ચ વગર જે લોકોને સારવાર મળી રહી છે। અને મને એમ છે કે કદાચ હજુ પ્રજાજનોને પૂરો ખ્યાલ નહીં હોય, કદાચ મારા મીડિયાના મિત્રોએ લોકો સુધી વાત પહોંચાડી દો, મારો વ્યક્તિગત અભિપ્રાય છે। જે મિત્રો ડેવલપ થયું છે, જે ડેવલપ થયું છે અને મિત્રો પ્રજા રેડિયોલોજીસ્ટની જગ્યા મિત્રો મોટા ભાગની હોસ્પિટલોમાં ક્યાંય ભરેલી ન હોય ત્યારે રેડિયોલોજીસ્ટની જગ્યા પણ ભરાઈ ચૂકી છે। વહીવટની વાત કરીએ તો ગટરના ઢાંકણા અનેક જગ્યાએથી ગુમ થયેલા છે, નો પાર્કિંગના બોર્ડ મારેલા છે, ત્યાં જ ડોક્ટરોની ગાડીઓ પાર્ક થાય છે, આવી વ્યવસ્થા છે। પણ મંત્રીશ્રીને વહીવટ ખૂબ જ સુંદર લાગે છે, જે મંત્રીશ્રી ખાસ ઔદ્યોગિક એકમના વડાના છાબડે બેઠેલા હોય તેવી ચર્ચાઓ લોકોમાં વહેતી થયેલ હતી। તમારી જે વાત હોય હું શું કઉ છું, તમારા તમારા મીડિયાના મિત્રો ની હાથે નાના એમણે મને પ્રશ્ન પૂછ્યો કે મેં કીધું તમે મિત્રો શું જોયું મારી હાજરીમાં, તમે પણ મારા ભેગા હતા ત્યારે એમણે પણ જે કીધું, ના ના હું કહું હાતી વાત ને, જસ્ટ મારો મીડિયાના મિત્રોને એક નમ્ર અનુરોધ છે કે આપણે પ્રજાલક્ષી કામમાં સારા સુચારું છું, ક્યાંક ને ક્યાંક પ્રજા જેનો લાભ લેતી જાય, પ્રજા આવતી બંધ થાય એવું નહીં, પ્રજા જેનો લાભ લે આવું આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ, પ્રજાના ભલા માટે પ્રજાના હિત માટે આપણી બધાની મિત્રો ચોથી જાગીર કહેવાતું મારું આ શાસન। આ હોસ્પિટલમાં દર્દીઓને લાભ મળે છે, પરંતુ ભૂતકાળમાં અનેક દર્દીઓ સારવાર વિના પરત ફરેલા હોય તેવા દાખલાઓ પણ મળેલ હતા। મંત્રીશ્રીએ ડેવલપમેન્ટની વાત કરેલ હતી, પરંતુ ફાયર સિસ્ટમના કોઈ ઠેકાણા નથી, બાયોમેડિકલ વેસ્ટ નગરપાલિકાના કન્ટેનરમાં ફેંકવામાં આવે છે તે મંત્રી તથા જિલ્લા અધ્યક્ષને દેખાતા નથી, આવી અનેક સમસ્યા છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખાસ વિશિષ્ટ વ્યક્તિના નામના ચશ્મા લગાવી મંત્રી તથા પ્રમુખ આવેલ હતા તેવી ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ હતી। આમ ભુજની જીકે જનરલ હોસ્પિટલ અનેક સમસ્યાથી પીડાઈ રહી છે, પરંતુ મંત્રીશ્રી મીડિયાના મિત્રોને એક ખાસ વ્યક્તિના વખાણ કરવાનું સૂચવતા હતા। હવે આપ જ વિચારી શકો છો કે મંત્રી અને જિલ્લા અધ્યક્ષ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં શું જોવા ગયા હતા અને શું જોઈને આવ્યા, આ અંગે આદમ ચાકીએ પણ પ્રતિભાવ આપેલ હતો। એમાં થોડીક માહિતી આપની પાસે ઓછી છે, આરોગ્ય મિનિસ્ટર
અંજાર થી આવતા આવતા સીધો જીકે જનરલ હોસ્પિટલ માં ગયા, નહીં કોઈ સાથે હતું જ નહીં. એ ઉતરી કરીને નર્સિંગ જે રૂમ છે ઉભેલા બહેનોને પૂછ્યું કે ડોક્ટર ક્યાં ગયા, કે ડોક્ટર 11 વાગે આવે છે. જે આપણો જે કરાર છે હાઈકોર્ટ આદેશના સરકારનું 9 વાગે શરૂ થઈ જાય હોસ્પિટલ, આજે 11 વાગે કાંઈ થયું નથી. જે સાહેબ એ તમે ડોક્ટરોને પૂછો, આવા કડો અનુભવ એને થયેલ છે. પરંતુ એને તો નરેન્દ્ર મોદી સાહેબ પાસે નોકરી કરવી છે, ને ગૌતમભાઈની આ હોસ્પિટલ છે એટલે પછી ફ્રી વારીને વાંચ્યો, કીધું વાહ 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 છે હોસ્પિટલ, ખુશ થયું છું. તો આપણા માધ્યમથી આરોગ્ય મિનિસ્ટર પ્રબોધભાઈ પટેલ, કચ્છના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 5 ધારાસભ્યશ્રી, ને એની સાથે હતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંકજભાઈ શાહને હું પૂછવા માંગુ છું. એટલે જનરલ હોસ્પિટલ કચ્છનો એક ધબકાર છે, દિલ છે, આરોગ્ય માટે થરગડતી રહ્યો છે. એમાં સુવિધાનું 0 છે. હાઈકોર્ટે આદેશ આપ્યું કે આ જીકે જનરલ હોસ્પિટલ સરકારી રહે, ને આખું સંચાલક અડાણીને સોંપી આપો. આજે 6 મહિના થઈ ગયા, આ દિવસ સુધી 6 મહિનામાં કઈ ફરક પડેલ નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને પ્રબોધભાઈને ચેલેન્જ કરું છું કે તમે વાહ વાહ કાલે કરી છે અને મીડિયામાં મેં સાંભળી છે, એટલે હું તમને ચેલેન્જ કરું છું કે આવો આપણે ખુલ્લા મંચ ઉપર આનો જે જવાબ હું આપું તમને, કેટલું કામ છે, શું આરોગ્ય સ્વચ્છતા છે, એમાં હું જરા ખોટું હું તો સંન્યાસની જાહેરાત કરું જાહેરમાં. અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો, એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથનિંગ, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. પરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં, RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી હેર સ્પેશિયાલિસ્ટ 8860414226. જરપરા ગ્રામ પંચાયતના સરપંચ તથા પૂર્વ સરપંચ વચ્ચેનો ઝઘડો પહોંચ્યો કલેક્ટર કચેરીએ. આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ. ગઢવી ધનરાજ જખુ. ધનરાજભાઈ, શું સમસ્યા છે તમારા ગામમાં? સમસ્યા એ છે, આજે 3-4 વર્ષ થયા, એ વાલજીભાઈ ટાપરિયા એન્ડ ગ્રુપ, એ લોકો ગૌચરના નામે બહુ જ ગામમાં કુસંપ પેદા કર્યો છે અને એમાં રાજકીય ધંધા રાજકારણના ખેલ ખેલી, અને જેઓ ગૌતમ અડાણી સાથે સંધિ કરી અને રૂપિયા 6.5 કરોડનો બહુ મોટો કૌભાંડ કર્યો છે, અને એનાથી 6 મહિના પહેલાં તારીખ 8/1/2010 રોજ 1.35 કરોડ રૂપિયા કેશ, જેમાં વચ્ચે 2-3 માણસો પણ સામેલ હતા, જેઓ માછીમારોને સવલત કરી આપવા માટે એ લોકોએ 1.35 કરોડ રૂપિયા કેશ લીધેલ છે, જેનો આજ સુધી ક્યાં 10 પૈસા પણ ખર્ચ કર્યો નથી, અને ગૌચર બચાવ સમિતિના નામે બહુ જ મોટો કૌભાંડ કર્યો છે. આણંદ કહે કર્માણદા જે ભીડું કી બોલે, જે ડી ફરે ડેસિયા પલટે અને અવરા ખોપ ખણે, આણંદ કહે કર્માણદા ભીડું અહીં બોલે. હવે અમારી માંગણી એ છે કે વહેલી તકે સરપંચ પદેથી વાલજીભાઈ ટાપરિયા દૂર થવા જોઈએ. એનું કારણ એ છે કે આ બધા કૌભાંડો કરીને સત્તાનો ગેરઉપયોગ કરે છે. એ ભાઈ જો આટલો બધો કૌભાંડ કર્યા છતાં ક્યાં ગામમાં કે 10 પૈસાનું કામ કર્યો નથી, એવા સંજોગોમાં જો એ પદેથી દૂર નહીં થાય તો કાયદાની તમામ પ્રક્રિયાઓ અમે કરશું. ગ્રામજનોમાં ખૂબ જ આક્રોશ છે, વિરોધ છે, હવે તો બધા પસ્તાય છે. આ અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે, અને જ્યાં જ્યાં એ ઉપર પણ કમિશનર પર અમે માંગ કરી છે કે વહેલી તકે આ ભાઈને સસ્પેન્ડ કરાવવા જરૂરી છે, નહીં તો અમે કોર્ટના દરવાજા પર ખખડાવશું. મારું નામ વાલજી માણસી ટાપરિયા, સરપંચ જરપરા ગ્રામ પંચાયત. સમસ્યામાં એ છે કે અમારા જરપરાના પૂર્વ સરપંચ ધનરાજ જખુ ગઢવી,
એમણે ગ્રામ પંચાયતમાં ઊંચા પદ કરી અને ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો, એટલે આજે જરપરા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપવાની અમારી એક ગણતરી છે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસથાળ માત્ર ₹90માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ, ખાસ આપની સેવામાં ઘરમાં ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લેવો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં ભાનુશાલી મહાજન દ્વારા ઉધો કપના આયોજનના બીજા દિવસે ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા. ભાનુશાલી મહાજન દ્વારા ભુજમાં અનિરુદ્ધ ભાનુશાલી તેમજ મનીષ દામાની સ્મૃતિમાં ઓધો કપ ક્રિકેટ ટુર્નામેન્ટના આજે બીજા દિવસે નલિયા, જુરા, ધનાવાડા, ગાંધીધામ વગેરે ગામોથી યુવા ખેલાડીઓએ આ મેચમાં ભાગ લીધો હતો. 8 જાન્યુઆરી 2014 સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભુજ મહાજને ખૂબ જ સક્રિય રહી તમામ વ્યવસ્થા સંભાળી લીધી છે. ભાનુશાલી સમાજના યુવાનો પણ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ક્રિકેટ દ્વારા જ્ઞાતિના યુવાનોમાં ખેલ શક્તિ વિકસે તથા યુવાધન સશક્ત બને તે માટે આવા આયોજન ખૂબ જ જરૂરી છે. જોઈએ એક અહેવાલ. મારું નામ અરવિંદ ભાનુશાલી, ભુજ મહાજનના અહીંયા ઉપપ્રમુખ તરીકે હું કાર્ય કરું છું. આજે છે, આજે મેચનો આજ બીજો દિવસ છે. કાલનો જે દિવસ હતો એક ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી, આપણી અહીંયા ઓપનિંગ થઈ હતી. સ્વ અનિરુદ્ધ જયંતિલાલ ભાનુશાલીની સ્મૃતિમાં ઓધો કપનું આ આયોજન છે. 1 થી 8 તારીખ સુધીનો અમારો આ આયોજન છે. એમાં આજે નલિયા, ધનાવાડા, ગાંધીધામ, જુરા અને એ ટીમો અહીંયા ભાગ લઈ રહી છે. ને મેચ અત્યારે આપ જોઈ શકો છો, ત્યાં જે મેચ શરૂ થઈ ગઈ છે અને મેચ રમાઈ રહી છે. આ પાછળનો હેતુ એવું છે કે યુવાનોમાં એક ક્રિકેટ આપણી એવી રમત છે જે ઇન્ટરનેશનલ રમત છે અને એક લોકપ્રિય રમત છે આપણી ભારતની, તેમાં ક્રિકેટરો માટેનો જે બેઝ બનાવવાની છે, એટલે જે ખેલાડીઓ ગામડામાંથી આવે છે અથવા નીચેની જે પણ લેવલથી રમતા હોય એમને એક બેઝ મળે, એને આગળ જતા એમને એક પ્રોત્સાહિત થાય. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌ પ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્ય રાખેલ છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. કચ્છમાં વીજ વિભાગમાં અધિકારી કક્ષાએ નવી નિમણૂકો થઈ. વિશેષ મુખ્ય ઇજનેર 1 માસ પછી નિવૃત્ત થશે. હવે 1 માસ માટે VH રાછોડિયાને મુકાયા છે. 1 માસ પછી તેઓ નિવૃત્ત થશે. એ રીતે અંજારમાં તથા માંડવીમાં કાર્યપાલક ઇજનેર તરીકે નવા પ્રમોશનથી નિમણૂક આપવામાં આવી છે. જોઈએ એક અહેવાલ. હાલે કોર્પોરેટ ઓફિસ રાજકોટ દ્વારા 1/1/2014 ના રોજ VH રાછડિયા અધિક્ષક ઇજનેર રાજકોટ રૂરલ સર્કલથી એમને પ્રમોશન આપી અધિક વિશેષ મુખ્ય ઇજનેર, એટલે કે એમને વિશેષ મુખ્ય ઇજનેર તરીકે ઝોનલ ઓફિસ ભુજ ખાતે પોસ્ટિંગ આપવામાં આવેલ છે. વધુમાં આપણા કાર્યપાલક ઇજનેર માંડવી વિભાગીય કચેરી હેઠળ કામ કરતા GA કલોલાને પ્રમોશન આપી સુરેન્દ્રનગર સર્કલ આપવામાં આવેલ છે. અને ધોરાજી ડિવિઝનમાંથી SM ત્રિવેદી કાર્યપાલક ઇજનેરને માંડવી ડિવિઝન ખાતે ટ્રાન્સફર આપવામાં આવેલ છે. તેમજ MM સરસૈયા, જે ડેપ્યુટી એન્જિનિયર લાલપુર મોરબી ખાતે ફરજ બજાવતા હતા, તેમને અંજાર ડિવિઝનમાં ખાલી પડેલ જગ્યા સામે પ્રમોશન આપવામાં આવેલ છે.
આઈ શ્રી સોનલમાના 90મા જન્મોત્સવ શ્રી સોનલ બીજ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી સહ કન્વીનર શ્રી જિલ્લા પંચાયત સંગઠન મંત્રી અખિલ ચારણ સમાજ મુન્દ્રા, શુભેચ્છક દેવદત્તભાઈ ગઢવી ઉપપ્રમુખ શ્રી અખિલ ચારણ સમાજ. આઈ શ્રી સોનલમાના 90મા જન્મોત્સવ શ્રી સોનલ બીજ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી સહ કન્વીનર શ્રી જિલ્લા પંચાયત સંગઠન મંત્રી અખિલ ચારણ સમાજ મુન્દ્રા, શુભેચ્છક ધનરાજ ગઢવી પ્રમુખ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ. આઈ શ્રી સોનલમાના 90મા જન્મોત્સવ શ્રી સોનલ બીજ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી સહ કન્વીનર શ્રી જિલ્લા પંચાયત સંગઠન મંત્રી અખિલ ચારણ સમાજ મુન્દ્રા, શુભેચ્છક ખીમરાજ જીવરાજ ગઢવી મહામંત્રી ભુજ તાલુકા ભાજપ. આઈ શ્રી સોનલમાના 90મા જન્મોત્સવ શ્રી સોનલ બીજ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી સહ કન્વીનર શ્રી જિલ્લા પંચાયત સંગઠન મંત્રી અખિલ ચારણ સમાજ મુન્દ્રા, શુભેચ્છક રતનશ્રી ધનરાજ ગઢવી પાંચોટિયા માજી સરપંચ. ભચાઉ વરસામેડી વચ્ચે 34 કિલોમીટર નર્મદાના પીવાના પાણી માટે રૂપિયા 86 કરોડના ખર્ચે પાઇપલાઇન નખાશે. આ બાબતે કોંગ્રેસના અગ્રણી નવલસિંહ જાડેજાએ પ્રતિભાવો આપ્યા. ભુજમાં અને પશ્ચિમ કચ્છમાં પાણીની અસહ્ય તંગી નિવારવા 116 મિલીમીટરની અલગ પાઇપલાઇન નાખવાની યોજના છે, જેથી પશ્ચિમ કચ્છને 62 એમએલડીનો પાણીનો વધારે જથ્થો મળશે. આ સમગ્ર યોજનાને કોંગ્રેસ અગ્રણી નવલસિંહ જાડેજાએ અવિશ્વસનીય બતાવી અને આવી યોજના ચીમનભાઈ પટેલના સમય ઓફર કરાઈ હતી તેમ જણાવ્યું. જુઓ, હું તો ખરેખર ભાજપ ઉપર ખરેખર ભાજપના જે ધારાસભ્યો છે કચ્છના લોકલ, એમના ઉપર હું એક એવો આક્ષેપ કરું છું કે આ લોકો માત્ર ને માત્ર પ્રસિદ્ધિ માટે ડિપાર્ટમેન્ટો પાસેથી આંકડા લે છે. કોઈ એમ કહેતો હોય કે લોકો આ રોડ મંજૂર કરાવ્યો, રોડ મંજૂર કરાવ્યો, બિલકુલ વાત ખોટી છે. એ પીડબ્લ્યુડી પાસે આંકડા લઈ લે કે આ ધારાસભ્યના વિસ્તારમાં કેટલા રોડ પાસ થયા, પછી છાપામાં દઈ દે છે. રૂટીનમાં જે કામગીરી થાય છે ભૂતકાળમાં એ રીતે જ થાય છે. અચ્છા, વાત તમે પાઇપલાઇનની કરો છો, તો પાઇપલાઇનની બાબતમાં હું એમ માનું છું કે ભચાઉથી વરસામેડી ની પાઇપલાઇન નાખવાથી ભુજના પાણીને ફરક પડશે. આ વાત તમને કેટલા ટકે મગજમાં બેસે છે? પાઇપલાઇનની હું વાત કરું તો કચ્છમાં પાણી આપવાની વાત 1992-93માં ચીમનભાઈની જ્યારે સરકાર હતી ત્યારે કચ્છ કિસાન સંઘને બોલાવીને ચીમનભાઈએ ત્યારે કીધેલું એમ કે તમને હું પીવાનું પાણી કચ્છને અત્યારે જ આપી દઉં, તો પછી તમને હું કેનાલનું પાણી પણ જલ્દી જલ્દીમાં જલ્દી પહોંચી શકશે એમ. એટલે તમે મને એક કામ કરવા દો. પણ ત્યારે કિસાન સંઘને બીજેપીએ એવો ગુમરાહ કરેલો કે એના માટે જે આ તારાચંદ છેડા ધારાસભ્ય છે એમણે જબરજસ્ત આંદોલન કરાવેલો અને આ કલેક્ટર કચેરીની બહાર ખાટલા અને ગાડા અને ગાડીઓ ને બળદ ને ગાયોને લઈ આવીને આંદોલન કર્યો હતો. ત્યારે તમે ચીમનભાઈ 92-93માં પીવાના પાણીની વાત કરતા હતા. એ પીવાનું પાણી હજી તમે પહોંચાડી નથી શક્યા. વરસા ભચાઉથી વરસામેડીની લાઈન જોઈન્ટ કરી અને ભુજને પાણીનો ફાયદો કરી દેશું. હું તો એમ માનું છું કે ખરેખર આ સરકારની જે બીજેપીની સરકાર 95 આવી છે ત્યારથી કરીને આજ સુધીની એમની મોટી નિષ્ફળતા છે. પીવાનું પાણી તો હજી આ ખાલી પ્રસિદ્ધિની જ વાતો કરે છે, પણ કેનાલ ક્યાં? હજી સુધી કેનાલના ઠેકાણા નથી. એટલે હું તો એમ માનું છું કે આ નર્મદાની બાબતમાં તો બીજેપી સાવ નિષ્ફળ છે. ભુજની પુરાતત્વ ખાતાની ઓફિસ માત્ર એક વિકલાંગ વ્યક્તિના આશરે ચાલે છે. વિકાસની વાતો કરતા સરકારી તંત્રોની પોલ ખુલી. ભુજમાં આવેલી પુરાતત્વ ખાતાની કચેરી માત્ર એક જ વ્યક્તિના આશરે ચાલે છે. માસપુરા ન્યૂઝ તથા કચ્છિત ટીવી સમાચારની ટીમે જ્યારે પુરાતત્વ ખાતાની મુલાકાત લીધી ત્યારે આખે આખી કચેરીના કર્મચારીઓ કચેરીમાંથી ગુમ થયેલા હતા. પ્રાથમિક તબક્કે બધા કર્મચારીઓ કામે ગયેલા હોય તેવું લાગતું હતું, પરંતુ હકીકતમાં કર્મચારીઓની ઘટથી આ કચેરી પીડાઈ રહી છે. રાજ્ય સરકાર કચ્છના સ્મારકોની સતત ઉપેક્ષા કરતી હોય તેવું પણ ચિત્રણ ઊભું થયું છે. માત્ર કર્મચારી ઘટના કારણે કરોડોની ગ્રાન્ટ પણ વપરાયેલી પાછી સરકારમાં જમા થઈ જાય છે, તો આ કચેરી સતત અમુક વર્ષોથી કર્મચારી વિહોણી ચાલી રહી છે, જે અત્યંત ખેદજનક છે. અત્યારે મા ન્યૂઝની ટીમ પુરાતત્વ ખાતાની ઓફિસે આવેલી છે અને પ્રજાને બતાવવામાં આવે છે કે અહીંયા 2500 સ્ટાફ ટોટલ હોવો જોઈએ, પણ આ ગુજરાત સરકાર આની ભરતી કરે છે સ્ટાફની. તો અત્યારે એક જ પટાવાળા ભાઈ છે, એમાં પટાવાળા ભાઈ એક જ ડ્રાઈવર અધિકારી એક છે, એ ચાર્જમાં છે. તો ગુજરાત સરકાર દ્વારા મોટા મોટા કાર્યક્રમો કરે છે, રણમાં અબજો રૂપિયા વાપરે છે, કાર્નિવલમાં કરોડો રૂપિયા વપરાય છે.
પુરાતત્વ ખાતામાં જ્યારે ભરતીની વાત આવે ત્યારે કાંઈ થતું જ નથી. તો સરકાર મોટી મોટી વાતો કરે છે ત્યારે એક જ પટાવાળા છે, પાછો એમનો એક હાથ પણ નથી, એક હાથે કામ કરે છે. અને સરકાર મોટી મોટી વાતો કરે છે, ક્યારે ભરતી કરશે એમ. ને લાખો હજારો વર્ષનો ઇતિહાસ કચ્છનો એમને એમ પડેલો છે, કારણ કે અધિકારીના અભાવ અને સ્ટાફના અભાવના કારણે કામગીરી થતી નથી. બિન આવડતવાળા વાહન ચાલકોને લાગવગથી લાયસન્સ ન મળે તથા લાયસન્સ પ્રથા પારદર્શક બને તે માટે ભુજ આરટીઓ ઓફિસમાં કમ્પ્યુટરાઇઝ્ડ ટ્રેક શરૂ કરાયો. ભુજમાં આવેલી આરટીઓ ઓફિસમાં આજે કમ્પ્યુટરાઇઝ ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી પદ્ધતિને કારણે ઘણા બિન આવડતવાળા વાહન ચાલકો એજન્ટના માધ્યમથી લાયસન્સ મેળવી લેતા હોય છે, જે અટકાવવા માટે આ પારદર્શક પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. જોઈએ એક અહેવાલ. કમ્પ્યુટરાઇઝ મોટર ડ્રાઇવિંગ જે ટેસ્ટ છે એનું શરૂઆત કરવામાં આવી. આજે એક ફોર વ્હીલર અને એક ટુ વ્હીલરથી શરૂઆત કરવામાં આવી. અને આપણે જોઈ શકીએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ જે અત્યાર સુધી મેન્યુઅલ પદ્ધતિથી જે કરવામાં આવતો એમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. વ્યક્તિને વાહન ચલાવતા નથી આવડતું છતાં ડ્રાઇવિંગ લાયસન્સ મળી જાય, અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ ચલાવનારી વ્યક્તિને એજન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડતો. આ બધી હાલાકી અને આ બધી જે પ્રશ્નો હતા એને દૂર કરવા માટે સરકારશ્રીએ એક પારદર્શક વ્યવસ્થા અમલમાં મૂકી છે. કોઈપણ વ્યક્તિ હવે જ્યારે ફોર વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગતી હોય તો એણે પોતાની બધી વિગતો અરજી એ બધું આપ્યા પછી એનો અહીંયા કોમ્પ્યુટરાઇઝ ડેટા બેઝ હોય અને એના આધારે જ્યારે એ અહીંયા ટેસ્ટ આપે ત્યારે એની જે મેથડ છે રેડિયો ફ્રિકવન્સી મેથડ અને GPRS એ બેઝ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને એના મારફતે એના અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે. એને રિવર્સમાં ગાડી કેવી રીતે લેવાની છે, એને ઢાળ પર કેવી રીતે ચલાવવાની છે, એને વળાંક હોય તો કેવી રીતે ચલાવવાની છે, તો આ બધી અલગ અલગ પરીક્ષામાંથી એના નક્કી કરેલા જે સ્ટાન્ડર્ડ છે ધોરણો છે એમાંથી એ પસાર થાય તો જ એને ડ્રાઇવિંગ લાયસન્સ મળે. જે આખું ડ્રાઇવિંગ ટેસ્ટ હોય એનું વિડીયો રેકોર્ડિંગ થાય, એની સાથે એના અલગ અલગ જે પેરામીટર ચેક કર્યા હોય એમાં એને કયા કયા કેટલા માર્ક્સ એને દરેક પેરામીટર વાઇઝ મળે છે રહેતા નથી. અને વ્યક્તિ પોતે જોવા ઈચ્છે કે કઈ એને કયા ટેસ્ટમાં માર્ક્સ કેટલા મળે છે તો કઈ જગ્યાએ એને માર્ક્સ ઓછા મળે છે કયા કારણથી મળે જોઈ શકે. એટલે પૂરેપૂરી ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ છે. એ જ રીતે ટુ વ્હીલરમાં પણ એ જ રીતે પરીક્ષા અને એનો સમય છે એમાં એને પાસ કરવાની રહેશે તો જ એ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માધાપર હાઈવે ઉપર ગુરુવારે ઘાસ ભરેલી ટ્રક નંબર GJ18T 9397 અચાનક સળગી ઉઠી હતી. ભુજના માધાપર હાઈવે પર ગુરુવારે ઘાસ લઈ જતી ટ્રક નંબર GJ18T 9397 મોડી રાત્રે આકસ્મિક લાગેલી આગને કારણે સળગી ઉઠી હતી અને એની અંદરનું ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર ફાઈટરને બોલાવવામાં આવતા આગ પર કાબુ મેળવાયો હતો. અમારી ટ્રક હતી, ઘાસ ભરેલો હતો અને શોર્ટ સર્કિટના કારણે વાયરના તણકલો પડતા ગાડી સળગી ગઈ અને અંદાજે 2-2.5 લાખ રૂપિયા નુકસાન છે. રાતના 12 વાગે 11:30-12 વાગે ડ્રાઈવરનો ફોન આવ્યો કે આ બનાવ બન્યો છે, તો અમે સ્થળ ઉપર હાજર રહ્યા. માધાપર જતા રસ્તા પર બાપા સીતારામ મજુલી પાસે ટ્રક અને બાઇક અથડાતા બાઇક ચાલકને નજીવી ઈજા થઈ હતી. ભુજથી માધાપર જતા રસ્તા પર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે એક ટ્રક નંબર GJ12X1634 તથા બાઇક નંબર GJ12CC5067 અથડાતા નાનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી. ભુજથી માધાપર આવતો હતો ને બે બ્રેક દાબ્યો ને સામેથી ગાડી આવીને મારી પાસે હોન્ડા હતી ટ્રક, પછી મઢુલી પાસે હવે અહીંયા તો જોઈએ તો આમ છે તે અવારનવાર બહુ ઘણા એક્સિડન્ટ થાય છે ને ઘણા જાનહાનિ પણ ઘણી બધી થઈ ગઈ છે. એટલે ત્યાં બંને બાજુ જમ્પ જો આવી જાય તો થોડોક રોકાઈ જાય, બ્રેક થાય, ગાડી સ્લો હાલે. અત્યારે શું છે કે ટ્રકવાળા આવે છે એટલે ઘાયગા આવે, બાઇકવાળા તો સ્વાભાવિક છે ત્યાં ટર્ન છે એટલે સીધી હલાવતા હોય, એટલે અવારનવાર એક્સિડન્ટ થતા જ રહેશે આવી રીતના હશે તો જમ્પ થઈ જાય. માંડવીમાં ખીમજી રામદાસ શાળાની એક વિદ્યાર્થીનીએ માનસિક દબાવમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. શાળા તથા વાલીઓએ પોતાના સંતાનોને ઓળખવાની જરૂરિયાત સાથે વિદ્યાર્થી પણ પોતાની જવાબદારી સમજે.
માંડવીમાં ખીમજી રામદાસ શાળામાં અભ્યાસ કરતી અમતુલા મુંદડાવાળા નામની વિદ્યાર્થીની જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે તેઓએ આજે શાળાની ઇમારત પરથી પોતાને પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ હતો. શાળામાં ઓછી હાજરીના કારણે શાળાના પ્રિન્સિપાલે વાલીઓને બોલાવવાની વાત કરતા વિદ્યાર્થીને માનસિક દબાણ આવતા આ પગલું ભર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. આજની પેઢીએ પોતાની જવાબદારી સમજી અને પોતાના ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. બીજી તરફ શાળાઓએ પણ વિદ્યાર્થીઓને સારી રીતે સમજી અને તેમના વિચારો જાણી તેમના મગજ પર દબાણ ન આવે તેવી રીતે વર્તન કરવું જોઈએ. વાલીઓએ પણ વિદ્યાર્થીઓને શાળાએ મૂક્યા પછી બધી જ જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે તેમ ન સમજી અને બાળકોને સમજી તેમના ભવિષ્યનું આયોજન કરવું જોઈએ. આમ બધી જ જવાબદારી કોઈ એક પક્ષની નહીં પરંતુ બધાની હોય તેવી રીતે નવા સમાજનું નિર્માણ થાય તે લોકહિતમાં છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. મનમોહન સિંહનો મોદી પર પ્રહાર, કહ્યું કે વિનાશકારી સાબિત થશે કતલ કરનાર મોદીને પીએમ બનાવવું. ટાઈમ પાસ હતી વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ, કઈ જ હાથ ન લાગ્યું, ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદર, શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું નિવેદન. આમ આદમી પાર્ટીના મનિંદર સિંહ ધીર દિલ્હી વિધાનસભાના નવા સ્પીકર બનશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી મળેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી બાદ હવે સોશિયલ મીડિયા પર કેજરીવાલ છે નંબર 1. એટીએમ માંથી પૈસા કાઢવા પડશે મોંઘા, એટીએમ માંથી પૈસા કાઢનાર વ્યક્તિ પર બેંક વધારાની ફી વસૂલ કરશે. મનમોહન સિંહની પ્રેસ કોન્ફરન્સમાં તેમનો પાકિસ્તાન પ્રેમ દેખાયો, કહ્યું કે જ્યાં સુધી પીએમ છું ત્યાં સુધી પાકિસ્તાનનો પ્રવાસ થઈ જાય તો સારું. બિહારમાં 8મા ધોરણમાં ભણતી એક છોકરી દ્વારા ફેસબુક પર એક છોકરાને અનફ્રેન્ડ કરવા પર છોકરાએ તેના ચહેરા પર ઉકળતું પાણી ફેંક્યું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હોવા છતાં પણ ઉત્તર પ્રદેશમાં લાલ અને લીલી બત્તીનો મોહ નથી છૂટ્યો. આમ આદમી પાર્ટીની અસર, બીજેપી ધારાસભ્ય અમરનાથ ગામીએ ગાડી છોડી મોટરસાયકલ અપનાવી. અભિનેતા રવિ કિશને જોનપુરથી લોકસભા સીટથી કોંગ્રેસના તરફથી ચૂંટણી લડવાની ઘોષણા કરી. મોદીને ફટકો, ભાજપના આમ આદમી મહેન્દ્ર મશરૂ સહિત 3 દિગ્ગજો જોડાશે આમ આદમી પાર્ટીમાં. હવે અશ્લીલ મેસેજ કર્યો તો ખેર નથી, ઘણાસે છેડતી અને થશે કેસ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જણાવ્યું. 2024માં મંગળની યાત્રા માટે 1058 લોકોની પસંદગી, જેમાં 62 ભારતીયો સામેલ. પાકિસ્તાનના ક્વેટામાં એક યાત્રી બસને નિશાન બનાવી થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મોત, 31 ઘાયલ. ઓઇલ કંપનીઓને હાલમાં અભૂતપૂર્વ નુકસાન થવાથી તીવ્ર મોંઘવારી વચ્ચે ડીઝલની કિંમતમાં ટૂંકમાં વધારો થવાની શક્યતા. ભટકલને છોડાવવા વિમાન હાઈજેક કરવાની યોજના કરવામાં આવે તેવી શક્યતા, તમામ વિમાન મથકો પરની સલામતી એજન્સીઓ હાઈ એલર્ટ. મોદીના વિજય રથને રોકવા માટે કોંગ્રેસે ઘડ્યો નવો ગેમ પ્લાન, આમ આદમી પાર્ટીના ખભે બંદૂક રાખી મોદી પર નિશાન સાધવાની રણનીતિ ઘડતી કોંગ્રેસ. કોંગ્રેસનો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 6 તારીખે દિલ્હીમાં બેઠક યોજાશે. બળાત્કારના આરોપી જસ્ટિસ ગાંગુલીએ NUJSના ગેસ્ટ ફેકલ્ટી પદેથી આપ્યું રાજીનામું. કોઈ એક પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં કરી શકે, મોદીનું સપનું પૂરું નહીં થાય, મનમોહન સિંહે જણાવ્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.